આવેલા આલમપુર ગામ નજીક બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં અંદાજે 6 જેટલા લોકોના મોત નિપજ્યા છે। અકસ્માતના પગલે મોડાસા નડિયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે, જેના કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી, જે બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી। અકસ્માત બાદ આગના બનાવથી 6 જેટલા લોકોના મોત નિપજ્યા હતા। ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। આગમાં ત્રણેય વાહનો બળીને ખાક થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો। અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વગેરેના આસપાસ જે મોડાસા ધનસુરાના વચ્ચે કોળીકડ પાસે ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થયેલું છે, જેમાં ખૂબ જ એક ટ્રકમાં કેમિકલ હતું અને બીજામાં પેપર અને કાપડની વસ્તુ હતી, એટલે બધા જ્વલનશીલ હતા, તો એના લીધે ખૂબ જ મોટી આગ લાગેલી હતી। તો અત્યારે ફાયર ફાઈટર દ્વારા અને બીજા તમામ તંત્રના પ્રયાસોથી આગ ઉપર કાબુ પાઈ લીધો છે અને અત્યાર સુધી 2 ડેડ બોડી મળી છે અને 2 લોકો આપણે નોર્મલ છે। તો અત્યારે બચાવની કામગીરી ચાલુ છે અને બીજી બાજુ ટ્રાફિક પણ જે હતું તો ધનસુરા અને મોડાસાથી બીજા અલ્ટરનેટ રૂટ ઉપર ડાયવર્ટ કરેલું છે। તો અત્યારે ટૂંક સમયમાં લગભગ અડધો કલાકમાં આપણા રોડ પણ ક્લિયર થઈ જશે।